નમસ્કાર મિત્રો, આજે જ્યારે ગુજરાતના મોટા ભાગના હોમગાર્ડ્સના જવાનો આ જીઆરડીના જવાનો જ્યારે હર્ષોલ્લાસ માણી રહ્યા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક તમે બધા જ જાણો છો કે જે આપણા વેતનમાં વધારો થયો છે, પણ આજે મોટા ભાગના લોકો ફક્ત વધારો જોઈ રહ્યા છે, પણ તે વધારા પાછળ એવા અધડક વ્યક્તિઓના યથાર્થ પ્રયત્નો હતા તેના જોડે આજે હું તમને અવગત કરાવું છું. મિત્રો, સૌપ્રથમ હું નામ લઈશ કે આપણા કમાન્ડર જનરલ નિજા ગોત્રુ મેડમ, કે જે અવારનવાર હોમગાર્ડ્સના પ્રશ્નોને પોતાના પ્રશ્નો રાખીને વારંવાર તે રજૂઆત કરતા રહ્યા. ખરેખર આપણે તેમનો આભાર વ્યક્ત કરવો જોઈએ. આપણા 33 જિલ્લાના જે ડીસી છે, ડિસ્ટ્રિક્ટ કમાન્ડર, તેઓ અવારનવાર ફક્ત હોમગાર્ડ્સના વેતનમાં વધારોના પર્પઝથી હોમગાર્ડ્સના પ્રશ્નો વારંવાર સરકાર સુધી પહોંચાડવા માટે વારંવાર તેઓ મિટિંગ્સમાં ગયા, વારંવાર આપણી રજૂઆત કરી. આજે આ વિડીયોના માધ્યમથી તમામ હોમગાર્ડ્સ પ્રતિ આપણે તમામ ડીસી સાહેબોના આભાર વ્યક્ત કરીએ છીએ. મિત્રો, આ તમામ બાબતમાં આપણે ન ભૂલાય તેવું ધ્રોલ યુનિટ, આપણું જાફરાબાદ યુનિટ, અને ધ્રોલ યુનિટમાં ખાસ આપણા ઓસી જે કે પરમાર, કે જે હંમેશા પોતાના યુનિટ સાથે ખડે પગે રહ્યા, જો આવેદનપત્ર આપવાની વાત હોય, ક્યાંક ટ્વીટ કરવાની વાત હોય, હંમેશા સમર્થન આપતા રહ્યા. મિત્રો, અને ખાસ ન ભૂલાય તેવા અધડક મારા હોમગાર્ડ્સના જવાનો, કે જે ખરેખર એક નિમિત્ત બનીને એકી સાથે 142 જગ્યાએ આવેદનપત્ર આપ્યું હતું. મિત્રો, જેટલા નામ લો તેટલું ઓછું છે. અને ખાસ મારા જામનગરના એક મિત્ર અને સૌરાષ્ટ્રના બે મિત્રો, તેનું નામ નથી કહેતો, અમદાવાદનો એક મિત્ર, એનું નામ જાહેર નથી કરતો, પણ તે ઘણા બધા મિત્રો યથાર્થ પ્રયત્નો કર્યા છે અને આજે તેમના પ્રયત્નો થકી આ વસ્તુ મુમકિન બની છે. મિત્રો, અને ખાસ આપણે આભાર માનવું છે આપણા માવતર એવા આપણી સરકાર, કે જેમણે આપણી વેતનાને સમજીને આપણો પગાર વધારો કર્યો, આપણું વેતન વધારો કર્યો. તો ખાસ મિત્રો, આ તમામ વ્યક્તિઓના આજે આપણે આભાર વ્યક્ત કરવાની જરૂર છે. આપણે તમામ ભગવાનને પ્રાર્થના કરશું કે આ જેટલા વ્યક્તિઓ આપણી માટે બોલ્યા છે, અને હું જાણું છું કે આજે 40,000 હોમગાર્ડ્સ છે, તેમાંની મોટાભાગની હોમગાર્ડ્સ ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક માધ્યમથી રજૂઆત કરતા આવ્યા છે, અને આપણી માવતર એવી આપણી સરકારે આપણી વાતે માની છે. મિત્રો, આઈ હોપ તમે બધા જ આ તમામ વ્યક્તિઓનો આભાર વ્યક્ત કરશો. મિત્રો, આની સાથે જય હિન્દ, જય ભારત. આપણે કોઈ અમારે